નમસ્કાર મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું મારી તમારી અને આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 30 ડિસેમ્બરના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. હજી પણ મારું તબિયત સારી થઈ નથી, ખબર નહીં કેમ. દવાઓ લીધી છે, ઘરેલું ઉપચાર કર્યા છે, પરંતુ કંઈ ફરક પડતો નથી. એટલે થોડાક દિવસ સુધી, જ્યાં સુધી તબિયત સારી ન થાય ત્યાં સુધી વચ્ચે ખો 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 નો અવાજ આવે તો એના માટે હું તમારી પહેલાંથી ક્ષમા માગી લઉં છું. ઇંગ્લિશના શબ્દથી શરૂઆત કરીશું. પ્રાઉન્સ, પ્રાઉઝ, જેનો મતલબ થાય છે શૌર્ય, બહાદુરી, હામ. એને ગુજરાતીમાં આપણે કહીએ તો શૌર્ય માટે પણ પ્રયોગ કરી શકાય, બહાદુરી માટે કરી શકાય અને હામ માટે કરી શકાય. હવે જો આપણા દેશના સૈનિકો, એમની બહાદુરી, એમની બ્રેવરી, એની બરાબરી કોઈ ના કરી શકે. મિત્રો, આપણે જે છે ભારતની આર્મી જે છે વિશ્વમાં બીજા નંબરની છે. આપણને ખબર છે પહેલા નંબરે ચાઇના છે. હવે આપણને ખબર છે આપણા દેશની અંદર આના પ્રાઉઝ ઉપરથી જ વાત કરીએ તો એક પુરસ્કાર આપવામાં આવે છે, ગેલેન્ટરી પુરસ્કાર આપવામાં આવે છે, હે ને. ચલો, આના પ્રાઉઝ જે છે એ સ્કિલ માટે પણ પ્રયોગ થતો હોય. જો અહીંયા ભારતીય આર્મીની જે સ્કિલ જે છે એ બહાદુરીની સ્કિલ માટે મેજોરિટી આ જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એના સમાનાર્થી શબ્દો જોઈએ તો બ્રેવરી, ગ્રીટ, કરેજ. એન્ટોનિયમની વાત કરીએ તો મીકનેસ, ટિમિડિટી, કાઉડિયસ. એક્ઝામ્પલની વાત કરીએ, હિસ પ્રાઉઝ ઓન ધ ફૂટબોલ ફિલ્ડ. ફૂટબોલ ફિલ્ડ પર ઘણા જે આપણે રોનાલ્ડિનો હોય છે, મેસી છે, એ પોતાની સ્કિલ બતાવતા હોય છે, એના માટે પણ પ્રયોગ કરી શકાય. એન્ડ પ્રાઉઝ ઇઝ ધ ડિફાઇનિંગ ટ્રેટ ઓફ સોલ્જર. સોલ્જરનો સૌથી મોટો શું કે પરિચય શું છે, તેમની બહાદુરી છે. શું છે? એમની બહાદુરી છે. આગળ વધતા પહેલાં મિત્રો, આ વ્યક્તિ હાલમાં ચર્ચામાં છે અને એમનું મંત્રાલય પણ ચર્ચામાં છે. એ કોણ છે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, પણ હું તમને ક્લ્યુ આપું. આ સૌથી વધારે ચર્ચામાં કેમ છે? જીએસટી. જીએસટી કયા મંત્રાલયના અંતર્ગત આવે છે મિત્રો? નાણાં મંત્રાલયના અંતર્ગત આવે છે. એટલે કે આ જે વ્યક્તિ જે છે નાણાં મંત્રાલય સાથે સંબંધ ધરાવે છે, બહુ જ અગત્યના પદ ઉપર છે અત્યારે હાલ. એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે આપણને ખબર છે કે આસામનો મજુલી દ્વીપ ભારતનો પ્રથમ જિલ્લો બન્યો. એટલે યાદ રાખજો, કોઈ પણ દ્વીપ જિલ્લો બન્યો હોય એવી ઘટના પહેલી વખત હતી. ભારતનો પ્રથમ જિલ્લો ક્યાં આવેલો છે? તો આસામની અંદર આવેલો છે. એની આસપાસ વાત કરીએ તો રેગ્યુલર વોટરવેઝ કાર્ગો જે હોય છે એ શરૂ થઈ ગયું છે. ક્યાંથી ક્યાં સુધી? પાડુથી ધુબરી સુધી. આપણા પરિવહન મંત્રાલય કોણ સંભાળે છે? તો નીતિન ગડકરી સંભાળે છે. આસામની રાજધાની, મિત્રો પહેલાં તો એક ક્ષમા માગી લો કે ગઈકાલે મારાથી ભૂલથી, કારણ કે બધા મોસ્ટ ઓફ કન્ફ્યુઝન થતું હોય છે જ્યારે પણ આસામની વાત આવે તો આપણે ગુવાહાટી યાદ આવી જાય છે, પરંતુ એની આસામની રાજધાની કઈ છે? દિસપુર છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી. ભારતીય ઇતિહાસ કોંગ્રેસ એટલે કે પ્રકારનું મિત્રો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. 78મા એડિશનનું ભારતીય ઇતિહાસ કોંગ્રેસની શરૂઆત થઈ કઈ જગ્યાએ થઈ? તો જાદવપુર યુનિવર્સિટી જે કોલકાતામાં આવેલી છે ત્યાં શરૂ કરવામાં આવી. એનો મેઇન હેતુ શું હોય છે કે આપણે જે ભારતીય ઇતિહાસનો અભ્યાસ જે છે વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કરવામાં આવે જેથી વધુમાં વધુ બાળકો એના તરફ આકર્ષિત થાય, એનો મેઇન ઇન્ટેન્શન છે. પશ્ચિમ બંગાળની રાજધાની હવે જાદવપુર યુનિવર્સિટી કોલકાતાએ પશ્ચિમ બંગાળમાં આવી રહી છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ કોણ છે આપણે ગઈકાલે જ ચર્ચા કરેલી છે, તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે વાત કરીશું કે આપણા દેશની અંદર 10 દેશમાં જે છે એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. નવી સિસ્ટમ જઈ રહી છે પેટ્રોલના ભાવને સસ્તું કરવા માટે. અને બે કામ, એક તો આપણે પેટ્રોલ આયાત કરવું પડે છે અને બીજું કે એની અંદર એ મિથેનોલ ઉમેરવામાં આવે
તો પ્રદૂષણ પણ ઘટી શકે છે. એટલે બે ફાયદા થઈ શકે છે એના, પણ એના નુકસાન બી હોય છે. હંમેશા યાદ રાખજો, કોઈ પણ પ્રકારની ટેકનોલોજી હોય છે, કોઈ પણ પ્રકારની નવી વસ્તુ હોય છે, એ ફાયદા સાથે નુકસાન પણ લઈ આવતી હોય છે. હવે આ જાહેરાત કોણે કરી? નીતિન ગડકરી સાહેબે કરી. ક્યાં કરી? લોકસભામાં કરી. નીતિન ગડકરી કોણ છે ભાઈ? તો માર્ગ પરિવહન પ્રધાન છે, એટલે કે મંત્રી જે છે, એમણે જાહેરાત કરી કે 15%, કેટલા ટકા ઉમેરવામાં આવશે? 15% મિથેનોલ ઉમેરવામાં આવશે, એટલે 100% જે આપણું ગેસોલિન હોય છે એની અંદર 85% ગેસોલિન વત્તા 15% મિથેનોલ ઉમેરવામાં આવશે. એટલે આ મિથેનોલ ખાસ યાદ રાખજો, મિથેનોલ એટલે કે CH3OH, એનું કમ્પાઉન્ડ ફોર્મ્યુલા છે, મોલેક્યુલર ફોર્મ્યુલા છે, એ પણ આપણને હંમેશા ખબર હોવી જોઈએ. હવે આનું કરવાનું એક ટાર્ગેટ શું છે કે આપણે 2030 સુધીમાં આપણી આયાત જે છે એ ઘટાડવાનો ટાર્ગેટ રાખેલો છે, એના અંતર્ગત કરવામાં આવશે. અને કેટલો ઘટાડો થઈ શકે છે? 7-8 રૂપિયા ઘટાડો થઈ શકે છે. અહીંયા આખું કેલ્ક્યુલેશન મૂકેલું છે, પણ કેલ્ક્યુલેશન આપણે પરીક્ષા માટે ઉપયોગી નથી મિત્રો. મિથેનોલ શું છે? તો આંતરિક ઇંધણ અન્ય એન્જિનો માટેનું વૈકલ્પિક ઇંધણ છે, તેની સાથે ગેસોલિન મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ એક નુકસાન અહીંયા છે કે આપણે ભારત દેશની અંદર જે પણ વાહનો બનાવીએ છીએ એ બધા વાહનો આ ઇથેનોલ સાથે કમ્પિટેબલ નથી, એટલે કે ત્યાં જે છે એ એન્જિનને બગાડી શકે છે, નુકસાન કરી શકે છે. હવે વાત કરીએ હોય નવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તો ડિક્લેર થઈ ગયા હતા, ખાતાઓની ફાળવણી બાકી હતી, એ ખાતાઓની ફાળવણી પણ થઈ ચૂકી છે. વિજયકુમાર રમણીકલાલ રૂપાણી, પૂર્ણ નામ ખાસ યાદ રાખજો, શું આવશે? વિજયકુમાર રમણીકલાલ રૂપાણી મુખ્યમંત્રી છે, સાથે સાથે સામાન્ય વહીવટ સંભાળશે, ગૃહ ઉદ્યોગ શહેરી વિકાસ બંદરો પેટ્રોલિયમ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોતાના જોડે રાખ્યા છે. નાયબ મુખ્યમંત્રીની વાત કરીએ તો માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા કલ્પસર, આ ખાસ યાદ રાખજો, નર્મદા કલ્પસર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. પાટનગર યોજના એમની પહેલાં મંત્રાલય પણ એમની જોડે લઈ લેવામાં આવ્યા છે. કેબિનેટ કક્ષાના મંત્રીઓને ફાળવેલા ખાતાઓની વાત કરીએ તો રણછોડભાઈ છનાભાઈ ફળદુ જે ભૂતપૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના, એમણે કૃષિ ગ્રામ વિકાસ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન આપવામાં આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા ફરીથી શિક્ષણ મંત્રાલય એમના જોડે આવી ગયું છે, એ ખાસ યાદ રાખજો. ગૌ સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન પણ એમના હાથમાં છે. કૌશિકભાઈ જમનાદાસ પટેલની વાત કરીએ તો એમને મહેસૂલ વિભાગ આપવામાં આવ્યો છે, જે ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાના 13મી વિધાનસભામાં એમની જોડે હતું, 14મી વિધાનસભામાં હવે કોના જોડે જતું રહ્યું છે? કૌશિકભાઈ જમનાદાસ પટેલ. સૌરભ પટેલ ફરીથી ઉર્જામંત્રી બનાવી દેવામાં આવ્યા છે. ગણપતસિંહ વસ્તાભાઈ વસાવા કેબિનેટ મંત્રી, આદિવાસી વિકાસ પ્રવાસન વન મહિલા અને બાળ કલ્યાણ. જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા કેબિનેટ મંત્રી, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો. દિલીપકુમાર વિરાજી ઠાકોરની વાત કરીએ કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અધિકારી અનુસૂચિત જાતિ કલ્યાણ, આ ખાસ યાદ રાખી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ થવાનું છે, સુપર ઇમ્પોર્ટન્ટ થવાનું છે આ નામ. પ્રદીપસિંહ જાડેજા આપણને ખબર હોવી જોઈએ, ગૃહ ઉર્જા વૈજ્ઞાનિક મેન એમના છે. પરબત પટેલની વાત કરીએ તો સિંચાઈ પુરવઠા વિસ્તાર, પરસોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ, બચુ ખાબળ ગ્રામ ગૃહ નિર્માણ. જયદત્તસિંહ પરમાર કૃષિ વિભાગ આપવામાં આવ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી. ઈશ્વરસિંહ પટેલ રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ આપવામાં આવ્યો છે એમને સ્વતંત્ર હવાલામાં. વાહન વ્યવહાર રાજ્યકક્ષાની અંદર. વાસણ આહિર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ. એકમાત્ર મહિલા, આ ખાસ યાદ રાખી લેજો, બાકી બધા યાદ નહીં રહે તો ચાલશે, પરંતુ આ ખાસ યાદ રાખજો, વિભાવરી બહેન દવે મહિલા બાળ કલ્યાણ વિભાગ શિક્ષણ અને યાત્રાધામ એમની પાસે છે, એટલે ખાસ યાદ રાખી લેજો. ઉપર મેનકા ગાંધી છે ને અહીંયા વિભાવરી બહેન દવે. રમણલાલ પાટકર વન અને આદિજાતિ વિભાગ. કિશોર કાનાણી આરોગ્ય પરિવાર તબીબી શિક્ષણ. સૌથી વધારે વિભાગો કોને આપવામાં આવ્યા છે? તો પ્રદીપસિંહ જાડેજાને, અને સૌથી ઓછા વાસણ આહિરને આપવામાં આવ્યા છે, એ ખાસ યાદ રાખી લેજો. હવે વાત કરીએ કે આપણે દર મહિને જે રાંધણ ગેસના ભાવ વધારવાની સિસ્ટમ હતી એ હવે રદ કરી દેવામાં આવી છે. ક્યારથી લાગુ કરવામાં આવી હતી?
જૂન 2016થી દર મહિને એલપીજી સિલિન્ડરની અંદર ભાવ વધારવાની જે સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી અને હવે રદ કરી દેવામાં આવી છે. સુપર ઇમ્પોર્ટન્ટ સવાલ છે, ખાસ યાદ રાખી લેજો. કેમ? કારણ કે ભારત સરકારની જે ઉજ્જવલા યોજના અંતર્ગત ભારત સરકારે શું કર્યું હતું, ભાઈ જે એલપીજી ગેસ કનેક્શન લોકોને, ગરીબ લોકોને આપવાનું ચાલુ કર્યું હતું, એટલે કે પુઅર બિલો પુઅર બીપીએલના જે ધારકો જે છે એ લોકોને આપવાનું ચાલુ કર્યું હતું, અને જો આવી રીતે વધતા રહે તો એમને આપેલા જે ગેસ કનેક્શન છે એનો કોઈ ફાયદો ન રહે. અને દર મહિને અંત વાત કરીએ તો રૂપિયા 4 જે છે ઓઇલ કંપનીઓ છૂટ આપી હતી સિલિન્ડર દીઠ, એટલે કે વધારતા હતા 7-4 રૂપિયાનો વધારો કરવાની સરકારે છૂટ આપી હતી, ને એ વધી રહ્યા હતા ભાવ અને નુકસાનમાં ગયું છે. અત્યાર સુધી એમણે 10 વખત એલપીજીના ભાવ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. માર્ચ 2018 સુધીમાં વધારો કરવાનો હતો, પરંતુ ઓક્ટોબરથી તે સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે, એ ખાસ યાદ રાખજો. અને કેટલા સિલિન્ડર આપવામાં આવે છે એક વર્ષમાં, તો યાદ રાખજો 12 સિલિન્ડર આપવામાં આવે છે એક વર્ષની અંદર. હવે વાત કરીએ, ત્રિપલ તલાક જે છે એ પોલિટિકલ ઇશ્યુ બની ચૂક્યો છે મોટો. આમ તો કહેવાય છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ક્યારે આવ્યો? તો ઓગસ્ટ મહિનામાં, એટલે કે 23 ઓગસ્ટના રોજ આપણા દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે ત્રિપલ તલાક એ ગેરકાયદેસર છે અને ગેરબંધારણીય પણ છે. એટલે એમણે આપણા જે કેન્દ્ર સરકાર છે એમણે 6 મહિનાની અંદર બિલ બનાવવાનું કીધું. કેન્દ્ર સરકારે પોતાનું કામ કરી દીધું, 6 મહિનાની અંદર બિલ બનાવીને લોકસભામાં રજૂ પણ કરી દીધું, લોકસભામાં પાસ તો થઈ ગયું. પરંતુ હવે ઘટના ચાલુ થાય છે, અહીંયા વિરોધ તમારો ચાલુ થઈ ગયો છે. દરેકે દરેક જેટલા પણ વિરોધ પક્ષ જે છે એ વિરોધ કરે છે. શું વિરોધ કરી રહ્યા છે? કે આ જે 1400 વર્ષ જૂના જે કુરિવાજો છે એને નાથવા માટે જે બિલ બનાવવામાં આવ્યું છે એની અંદર જે સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે, એ સજાના પ્રાવધાનને એકચ્યુઅલી મેં વિરોધ પક્ષ વિરોધ કરી રહ્યો છે એવું આ તંત્રી લખે છે. હું જે તંત્રી લેખ લખેલો છે એ જ કહું છું, હું કોઈ ધર્મના વિરોધમાં નથી જઈ રહ્યો મિત્રો, હું માત્ર અહીંયા લખેલી વાતો જ કરી રહ્યો છું. અને આ પ્રકારના જે તંત્રી લેખ હોય છે, આપણે જ્યારે પણ નિબંધ લખતા હોય છે ત્યારે આમાં જે યુઝ કરેલા, જેમ કે ફોજદારી અપરાધ ઓફેન્સ, જે ક્રિમિનલ ઓફેન્સ છે એને ફોજદારી અપરાધ કહેવાય છે. ઘણા બધા એની અંદર શબ્દો હોય છે કુરિવાજમાંથી, એટલે કે અહીંયા જોરણી જો કેટલી મસ્ત છે. આ બધી વસ્તુ આપણે એકી અવાજે વધાવી લેવો જોઈએ, કારણ કે સંસદની અંદર જો આપણે વાત કરીએ મહિલાઓના અધિકારોની વાત થતી હોય તો એકી આધારે એને સ્વીકાર કરી લેવો જોઈએ. કે ઘણા સારા સારા શબ્દો હંમેશા તંત્રી લેખની અંદર લખેલા હોય છે, જે આપણે નિબંધમાં પ્રયોગ કરીએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. હવે સજાનું પ્રાવધાન શું છે ભાઈ? 3 વર્ષની જેલ. શું છે ભાઈ? જો આવું કોઈ ત્રિપલ તલાક આપે તો એને 3 વર્ષની જેલ થઈ શકે છે, ક્રિમિનલ ઓફેન્સ બનાવી દેવામાં આવે છે. હવે વિરોધ પક્ષ મેઇનલી એવું કહી રહ્યું છે કે એમાં જે સજાનું પ્રાવધાન છે એ સજાના પ્રાવધાનને ખતમ કરી દો. હવે મિત્રો, હું તમને પૂછવા માગું છું કે શું કોઈપણ કાયદાની અંદર જો સજાનું પ્રાવધાન ન હોય તો શું એ કાયદો રહે ખરા? શું કાયદાની બીક રહે ખરા? આ હું તમને પ્રશ્ન કરું છું, તમારી અંતરાત્માને પ્રશ્ન કરો કે શું આ મહિલાઓ સાથે ત્રિપલ તલાક જો જે ખરડો આવી રહ્યો છે, મહિલાઓને જે હક આપી રહ્યો છે, મુસ્લિમ મહિલાઓને હક આપી રહ્યો છે, શું ખરેખર એ ગેરબંધારણીય છે? એ સવાલ તમે પોતાની અંતરાત્માને કરો મિત્રો, અને એ અંતરાત્માનો અવાજ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે આપણે બધા કયા દિશા નિર્દેશ તરફ ચાલી રહ્યા છે. આપણે કોઈ પાર્ટીનું પ્રમોશન નથી કરી રહ્યા, મને પણ કોઈ પાર્ટી નથી ગમતી મિત્રો, મને એટલું જ ખબર પડે છે કે મને શું કરવું એઝ અ માનવતાની દ્રષ્ટિએ, માનવતાનો ધર્મની અહીંયા શું કહે છે એ મારે અહીંયા જાણવું છે ખાલી. કે કયા વર્ષ પહેલા કેન્દ્ર સરકાર જે છે, અત્યારે હાલ આપણને ખબર છે કે સી પ્લેન ચર્ચામાં હતું, સિંગલ એન્જિનવાળા સ્લીપ જે સી પ્લેન જે છે એ શું કરી શકે, નાના નાના જે સેન્ટર જે છે, કેન્દ્રો છે, એ લોકોને કનેક્ટ કરી શકાય છે. કેમ? કારણ કે પાણી પરથી ઉડાન ભરી શકાય અને પાણી પર જ લેન્ડિંગ કરી શકાય છે, એ પ્રકારની રચના છે આની અંદર. એટલે કે સરકાર ઈચ્છે છે કે 2019ના ચૂંટણી પહેલાં આ સી પ્લેનને પરિવારમાં લાવી દેવામાં આવે. સરકારે નાની બચત સ્કીમોમાં કેટલા બેઝિસ પોઈન્ટથી વ્યાજદર ઓછો કર્યો છે? આપણે કાલે વાત કરી કેટલા ટકા, હે ને, 0.2% વાત કરી હતી મિત્રો. અહીંયા ખાસ યાદ રાખજો, 20 બેઝિસ પોઈન્ટ, એટલે કે 20/100, એટલે આપણો જવાબ આવ્યો તો 0.2%. ક્લિયર?
હવે એક બીજી વસ્તુ કહું મિત્રો, કે જો તમારે 135 ના 15% કાઢવા જતું તો કેવી રીતે કાઢશો તમે? ચલો હું આ ચલો જવા દઉં, 140 ના 15% કાઢવા કેવી રીતે કાઢશો તમે? 140 × 15/100 કરશો ને, હું એવું નહીં કરું. હું શું કરીશ, 15 ને 2 ભાગમાં વિભાજિત કરી દઈશ, 10 વત્તા 5. કેટલા ભાગમાં વિભાજિત કરીશ? 10%. 140 ના 10% તો મને ખબર છે 14, અને જો 10% 14 થાય તો 5% કેટલા થાય? 7 થાય ને. કેટલો જવાબ આવશે મિત્રો? 21 જવાબ આવી ગયો ને. વેરી ગુડ. આ પ્રકારની ટેકનિકો પણ બહુ થતી હોય છે મેથ્સની અંદર, યાદ રાખજો મિત્રો. ક્યારેક ક્યારેક હું તમને બતાવતો રહીશ. 25મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની જે થીમ, જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યની અંદર વિજયભાઈ રૂપાણીએ કરાયું મોદી મુખ્યમંત્રી બન્યા પછી, એક એની મેઇન થીમ શું હતી? સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આપણા કૃષિ મંત્રી કોણ છે? તો રાધામોહન સિંહ છે. એમના દ્વારા એક મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે, લાઈવ સ્ટોક ડિઝીઝ ફોર વોર્નિંગ મોબાઈલ એપ્લિકેશન. કયો મિત્રો? લાઈવ સ્ટોક ડિઝીઝ ફોર વોર્નિંગ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. હરારે કોની રાજધાની છે? ઝિમ્બાબ્વેની રાજધાની છે. સૌથી વધુ NPA નોન પરફોર્મિંગ એસેટ્સ, ખાસ યાદ રાખજો, દેશોની યાદી તૈયાર કરીએ તો કયા નંબરે છે ભારત? 5મા નંબરે છે. બીજો એક પ્રશ્ન આવે છે કે જે બ્રિક્સ સમૂહ જે છે આપણો, કયું છે બ્રિક્સ? એની અંદર 5 દેશો એના મેમ્બર છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ ખાસ યાદ રાખી લેજો, બ્રિક્સનું પૂર્ણ નામ શું છે? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનો સમૂહ છે. કયું બિલ સંસદ દ્વારા પારિત કરવામાં આવ્યું, એટલે કે બધી લોકસભા અને રાજ્યસભામાંથી પારિત થઈ ગયું છે? તો દિલ્હી લોસ. કયો બિલ પાસ કરવામાં આવ્યો છે? દિલ્હીનો કાયદો, સ્પેશિયલ પ્રોવિઝન, 2nd Amendment Act 2017 પારિત કરવામાં આવ્યો. ભારતની પ્રથમ બિટકોઇન ટ્રેન્ડિંગ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો પ્લુટો એક્સચેન્જ દ્વારા કરવામાં આવી. લિબ્રિયાના નવા રાષ્ટ્રપતિ કોણ થવાના છે મિત્રો? તો જ્યોર્જ વે, જે ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર છે. અત્યારે હાલ કોણ છે? એલન જોન્સન સર્લિપ અત્યારે હાલ લિબ્રિયાના રાષ્ટ્રપતિ છે. રાજધાની મનરોવિયા, અને નાણું કયું છે? ડોલર. કયું છે? ડોલર. કોને સર્વપ્રથમ કયા દેશ દ્વારા સર્વપ્રથમ વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ કયા દેશે શરૂ કરી છે? તો કરી છે ચીન દ્વારા, ચીનની રાજધાની બીજિંગ, નાણું રેનમિનબી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ. કયા મંત્રાલયે સરકારી બેંકોને, સહકારી બેંકોને આપવામાં આવતી જે IT છૂટ જે છે 1 જાન્યુઆરી 2018 રદ કરી દીધી છે? તો એ કરી છે નાણાં મંત્રાલય દ્વારા, અને નાણાં મંત્રાલય કોણ સંભાળે છે? અરુણ જેટલી સંભાળે છે. ઓલ્ડ સનબર્ન મહોત્સવ, યાદ રાખજો, ઓલ્ડ સનબર્ન મહોત્સવ જે છે ક્યાં યોજાશે? 2017 પુણે ખાતે યોજાશે. આ એક સંગીત મહોત્સવ છે. 2016 ક્યાં, એટલે ક્યાંના પહેલાં ક્યાં યોજાયો હતો? તો ગોવા ખાતે યોજાયો હતો. નાસા જે છે 2020 કયો સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરશે? તો એનું નામ રાખવામાં આવ્યું છે WFIRST, વાઇડ ફિલ્ડ ઇન્ફારેડ સર્વે ટેલિસ્કોપ. સો એનું પૂર્ણ નામ ખાસ યાદ રાખી લેજો, વાઇડ ફિલ્ડ ઇન્ફારેડ સર્વે ટેલિસ્કોપ. હબલ ટેલિસ્કોપથી પણ મોટું છે, યાદ રાખજો. કોનાથી મોટું છે? હબલ ટેલિસ્કોપથી પણ મોટું ચિત્ર પ્રદાન કરશે આપણને. ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના કેટલાક કરંટ અફેર્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નીચે આવતું થમ્સઅપ બટન પ્રેસ કરજો, અને સાથે સાથે મનીષ સિદ્ધિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માંગી હોય તો એ પણ કહી લેજો, અને આપણા ભાઈબંધુઓ સુધી આ વિડીયોને અવશ્યથી પહોંચાડજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.